તો હવે વાત કરીશું પ્રીપેડ મીટરની રામાયણની. તો જીયુવીએનના સીએમડીનું મહત્વનું નિવેદન, સ્માર્ટ મીટરને લઈને આપ્યું છે નિવેદન. 100 તપાસ કર્યા બાદ જ લગાવાઈ રહ્યા છે સ્માર્ટ મીટર. લગાવતા પહેલા તપાસ કરાઈ હતી, મોબાઈલમાંથી પણ રિચાર્જ કરી શકો છો. રાજ્યમાં 50,000 જેટલા મીટર લગાવાયા છે. સ્માર્ટ મીટરનું જે નામ છે તેવા જ ગુણ છે. માર્ચ 2025 સુધીમાં સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક, રાજ્યના 1.65 કરોડ ગ્રાહકો પર નવા સ્માર્ટ મીટર લગાવાશે. સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4-4 ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીટર અમારી જે જીબીની કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરાબર જણાવ્યું. ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે, આની એક્યુરેસી વધારે છે. તો સ્માર્ટ મીટરનો કકળાટ અનેક જગ્યાએ ઉભો થયો છે. સ્માર્ટ વીજ મીટર સામે અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે. નરોડામાં સ્થાનિકોએ દેખાવો કરીને વિરોધ કર્યો. થાળી ચમચી વગાડીને સ્માર્ટ વીજ મીટર સામે દેખાવ કર્યા. સુરતમાં પણ સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પીપલોડ ડિવિઝનના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા. સમજાવટ બાદ કેટલાક લોકો મીટર લગાવવાની મંજૂરી આપી રહ્યા છે. દાહોદમાં સ્માર્ટ વીજ મીટર સામે વિરોધ યથાવત છે. પાલિકા વિસ્તારમાં સ્માર્ટ મીટર ન લગાવવાની માંગ કરાઈ છે. તો પંચમહાલ અને વડોદરામાં પણ સ્માર્ટ મીટર સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સ્માર્ટ વીજ મીટર સામે અમદાવાદમાં પણ વિરોધ જોવા મળ્યો છે. નરોડામાં સ્થાનિકોએ દેખાવો કરી વિરોધ કર્યો. થાળી ચમચી વગાડીને સ્માર્ટ વીજ મીટર સામે દેખાવ કરવામાં આવ્યા. પ્રથમ સોસાયટીના રહીશોના દેખાવ, 2 બ્લોકમાં 106 મકાનમાં સ્માર્ટ વીજ મીટર લગાવાયા. 13 મે મીટર લાગ્યા ત્યારે 19મીએ મેસેજમાં શુભેચ્છા આપી. 19મી મેના દિવસે જ તોતિંગ બિલ આવ્યાનો દાવો થઈ રહ્યો છે. 17 દિવસનો 3,547 રૂપિયાના વીજ બિલ આવ્યાનો દાવો થઈ રહ્યો છે. સ્થાનિક વિમલાબેન ગોહિલના મતે મે મહિનાનું 3,547નું બિલ આવ્યું તો માર્ચ એપ્રિલનું 5,224 રૂપિયા બિલ હતું. સોસાયટીમાં UGVCL હાય હાયના નારા લાગ્યા છે. તો 22મીના રોજ પ્રીપેડ ચાલુ હશે એ પહેલા વિરોધ. તો ઠેર ઠેર રાજ્યના અનેક શહેરોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. પીપલોડ ડિવિઝનના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા, જ્યાં કર્મચારીઓની સમજાવટ બાદ કેટલાક લોકોએ મીટર લગાવવાની મંજૂરી આપી દીધી હતી. સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે લોકોને સમજાવવાનું કામ અત્યારે DGVCLના કર્મચારીઓ કરી રહ્યા છે. દૃશ્ય સીધા જોઈ શકાય છે, સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. પણ જે પ્રકારનો વિરોધ છે તેને લઈને 20 અથવા કહી શકાય 10 મીટર પર 1 મીટર અલગથી લગાડવાની કામગીરી ચાલી રહી છે. અહીંયા સ્થાનિક લોકો જે અધિકારીઓ છે આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. યહાં પે સ્માર્ટ મીટર લગ ચૂકે હૈ, જિસ તરહ સે વિરોધ ચલ રહા હૈ, આપ ક્યા કહેગે? ઓર યહાં પે અભી 20 મીટર યા 10 મીટર પે 1-6 મીટર લગાયા જા રહા હૈ. હાં, હમારે સોસાયટી મેં સારે આદમી કો જ્યાદા બિલ આને કી પ્રોબ્લેમ હો રહી થી ઓર પૂરે વિશ્વ મેં હી યે પ્રોબ્લેમ આ રહી હૈ. તો હમને ચૌધરી સાહેબ MD સે મીટિંગ ભી કી થી, ઉન્હોને કહા થા 20 સ્માર્ટ મીટર પે એક પુરાના મીટર લગા કે ચેક કિયા જાયેગા. આજ ઉનકે આદમી આયે હુએ હૈ 20 સ્માર્ટ મીટર પે એક પુરાના મીટર લગા કે, મને હમારે હર ટાવર મેં 40 પ્લેટ હૈ તો એક ટાવર મેં 2 પુરાને મીટર લગા કે ચેક કિયા જાયેગા, ફિર ઉનકા જો નતીજા હોગા દેખા જાયેગા. મોદી સાહેબ અહીંયા પહોંચ્યા છો, સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, આજે શું કામગીરી અને અહીંના લોકોને કેવી રીતે DGVCL દ્વારા સમજાવવામાં આવે છે? આપણા દ્વારા, અમારા MD સાહેબ દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે દરેક 20 મીટરે આપણે એક ચેક મીટર લગાડશું, કે જે જૂના આપણા સ્ટેટિક મીટર હતા એ આપણે સ્માર્ટ મીટર જે આપણે નવું લાગેલું છે એની સિરીઝમાં નવું ચેક મીટર લગાડશું. અને ચેક મીટર અને જે આપણું સ્માર્ટ મીટર એનો આપણે બંને વચ્ચેનો ડિફરન્સ આપણે ચેક કરશું. કન્ઝપ્શન જે 24 કલાકે કે 48 કલાકે આપણે રેકોર્ડ થાય એ બંનેનો ડિફરન્સ ચેક કરશું, જેથી કરીને આપણે સીધું ચેક કરી શકીએ છીએ કે બંને મીટરમાં
રીડિંગ જે છે એ સેમ આવે છે કે અલગ અલગ આવે છે? દ્રશ્ય સીધા જોઈ શકાય છે, સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે અને સ્માર્ટ મીટર ઉપર એક ચેક મીટર એટલે કે 20 મીટરનું ટોટલ જે રીડિંગ આવે છે એ 1 મીટરમાં આવે છે કે કેમની, એ તફાવત ચેક કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે એટલે કે સ્માર્ટ મીટર લાગી ગયા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હવે વાત કરીશું ચોમાસું કેટલું દૂર. તો ચોમાસાએ જોરદાર સ્પીડ પકડી છે. અરબ સાગરમાં ચોમાસાએ એન્ટ્રી મારી છે. ચોમાસું કેરળથી હવે માત્ર 150 કિલોમીટર જેટલું દૂર છે. 2 દિવસના વિરામ બાદ ચોમાસું ઝડપથી આગળ વધ્યું છે. ચોમાસાએ અંદમાન નિકોબારમાં મોટો ભાગ કવર પણ કર્યો છે. વાવાઝોડાની સંભાવના વધુ પ્રબળ બની છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. 24 મે ડિપ્રેશન સર્જાવાની સંભાવના. અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યો, બાદમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે. હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અનુમાન. વાવાઝોડાની સંભાવના પણ વધુ પ્રબળ બની છે. હવામાન વિભાગ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસનો આશાવાદ. ગુજરાતમાં 10થી વધુ બેઠક જીતવાનો કોંગ્રેસનો આશાવાદ. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો આશાવાદ. કોંગ્રેસ પ્રભારી વાસનિક હાલ અમદાવાદના પ્રવાસે છે. તેમણે કહ્યું કે 4 જૂને પરિવર્તન જોવા મળશે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવારોને મળીશું અને સજાગ રહેવા કહેવાશે. ગુજરાત મેં હમ પહેલે સે હી કહા કરતે થે કે 10 સે અધિક સીટો પર જીતને કા લોગો કે સમર્થન કા હમે પૂરા ભરોસા હૈ ઓર યે આશ્ચર્ય નહીં હોગા અગર ઇસ તરહ કે પરિણામ ગુજરાત મેં આતે હૈ તો ઓર પૂરે મુલ્ક મેં પરિવર્તન કી લહેર ચલી હુઈ હૈ. 4 તારીખ કો જબ વોટો કી ગિનતી હોગી મેં સમજતા હું કે યહાં પર પરિવર્તન હોગા. હમ યહાં પર આજ હમારે તમામ પ્રત્યાશીઓ સે મિલેંગે, જિલે કે એવં શહેર કે અધ્યક્ષો સે મિલેંગે ઓર ઉનકે તમામ સાથીઓ સે બાતચીત કરતે હુએ યે પ્રક્રિયા કે આખરી તક વો સજગ રહે, ધ્યાન રખે ઓર યે બાત કા અહેસાસ રખે કે ચુનાવ કી પ્રક્રિયા ખતમ હોને મેં ઓર ભી સમય બચા હૈ. તો થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરના કુઆંટ અને રસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળનો જથ્થો ટેસ્ટિંગ માટે મોકલાયો હતો. ટેસ્ટિંગ રિપોર્ટમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ થયા, જેને લઈને બંને તાલુકાના લાભાર્થીઓને હાલ તુવેર દાળ નહીં મળે. મહત્વનું છે કે સરકાર દ્વારા નસવાડી તાલુકાની 42 જેટલી સસ્તા અનાજની દુકાનો માટે 200 ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો અને ક્વાંટ તાલુકાના 73 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં 149 ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો. 115 જેટલી સસ્તા અનાજના દુકાન સંચાલકોએ જથ્થો મેળવવા માટે 17 લાખ રૂપિયા જમા પણ કરાવ્યા હતા. તે નાણાં અટવાઈ ગયા છે, જેને લઈને સસ્તા અનાજની દુકાનના સંચાલકો દાળનો જથ્થો ઝડપથી ફાળવવા માટે માંગ કરી રહ્યા છે. એપીએસ દુકાનદારો દ્વારા એપ્રોક્સિમેટ 50 રૂપિયા કિલો લેખે પૈસાની ભરપાઈ કરવામાં આવેલ છે, પરંતુ રિપ્લેસ થઈને જથ્થો આવેથી રિપ્લેસમેન્ટ આવેલ જથ્થો એફઆરએલ દ્વારા પાસ થશે તો તેનું વિતરણ અત્યારથી કરવામાં આવશે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 16 કિલોમીટરની ટનલ માટે 76,000થી વધુ સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટરની ટનલનું નિર્માણ ચાલી રહ્યું છે. કુલ લંબાઈમાં 16 કિલોમીટરનું 3 ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરી ખોદકામ કરવામાં આવશે, જ્યારે બાકીના 5 કિલોમીટરનું ખોદકામ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે. યાર્ડકાસ્ટિંગ કામગીરીને સ્વસંચાલિત અને યાંત્રિક બનાવવા માટે વિવિધ ક્રેન્સ, ગેન્ટ્રી અને મશીનોથી સજ્જ કરવામાં આવ્યા છે. સ્ટીંગ શેડ, સ્કેટિંગ એરિયા, બેચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યુરિંગ એરિયા બનાવાયા છે. ખેડાના કાજીપુરા પાસે ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વેરહાઉસમાં આગ લાગી હતી. ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી.
ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. તો વેરહાઉસમાં આગ લાગવાથી કિલોમીટર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા. તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ. હત્યાની અદાવતમાં ત્રણ મકાનોમાં આગ ચંપી કરવામાં આવી. અરવલ્લીના શામળાજીના ગલીસમોરો ગામની આ સમગ્ર ઘટના છે. ત્રણ મકાનોમાં આગ ચંપી થઈ ફાયરની ટીમે કાબૂ મેળવ્યો છે. 13 દિવસ અગાઉ આધેડની હત્યા થઈ હતી. આ અદાવતમાં આરોપીઓના ત્રણ ઘરમાં આગ ચંપી હત્યા કેસના આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આગના બનાવ બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હત્યા અને આગ ચંપીના બનાવ બાદ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો છે. તો અમદાવાદમાં નિકોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રામદેવ એસ્ટેટમાં આવેલા એલઈડી બનાવતી ફેક્ટરી લાઇટ પેલેસના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી. ફેક્ટરીમાં ફાયર એનઓસી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં 40 ડિગ્રી ઉપરનું તાપમાન નોંધાયું છે. જ્યારે ગરમીથી બચવા માટે શહેરીજનો વોટર પાર્ક, બાગ બગીચા અને તળાવ કિનારાનો સહારો લેતા હોય છે. પરંતુ અમદાવાદમાં આવેલા તળાવોની હાલ શું સ્થિતિ છે તે માટે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરી. ગરમીથી બચવા માટે આખો દિવસ કોન્ક્રીટના જંગલની અંદર વસતા હોય છે, ત્યારે ગરમીથી રાહત મળે તે માટે આ તળાવનો સહારો લેતા હોય છે. પરંતુ તળાવમાં ન તો એક પણ ટીપું પાણી છે અને લોકોએ પણ અત્યારે હાલ આ તળાવ જે છે તે ક્રિકેટની પીચ બનાવી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે ગરમીથી રાહત મળે તે માટે તળાવ છે, ગાર્ડન છે તે પ્રકારના જે વિસ્તારોમાં જે લોકો જે છે તે આશરો લેતા હોય છે. પરંતુ અહીંયા તો આશરો પણ ન લઈ શકે તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ જોવા મળી રહી છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરીજનો ગરમીથી બચવા માટે વોટર પાર્ક, સ્નો પાર્ક અને દરિયા કિનારાનો પ્રવાસ ખેડી રહ્યા છે. તો કોઈ વધતા ગરમીના પારાથી બચવા માટે ગાર્ડન કે તળાવનો સહારો લેતા હોય છે. અમદાવાદમાં 140 જેટલા તળાવો આવેલા છે, પરંતુ ન્યૂઝ 18 ના રિયાલિટી ચેકમાં કેટલાક તળાવોમાં પાણીનું એક પણ ટીપું ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો રોજાનું તળાવ અમદાવાદની શોભા વધારતું સરખેજ રોજાનું આ તળાવ એકદમ ખાલીખમ છે. આમ તો સરખેજ રોજાનું તળાવ ઐતિહાસિક તળાવ છે, જે 600 વર્ષ પૂર્વે બંધાયેલું 17 એકરમાં ફેલાયેલું છે. આ તળાવની ફરતે અવનવા મોન્યુમેન્ટ પણ આવેલા છે, જેથી પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું થઈ શકે. પરંતુ તળાવમાં હાલ એક ટીપું પણ પાણી ન હોવાના કારણે લોકો માટે આજે આ તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. તળાવમાં પહેલા અડાલજથી પાણી આવતું હતું, હવે દર વર્ષે કંઈક આવા જ દ્રશ્યો અહીં જોવા મળે છે. ગંજ અહેમદ ખટ્ટુ સરખેજ રોજા આ ઇમારત વર્લ્ડ હેરિટેજમાં આવેલી છે અને વર્લ્ડ હેરિટેજમાં આવેલી આ ઇમારતની આવી દુર્દશા છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોર્પોરેશન આના પ્રત્યે કોઈ ધ્યાન નથી, એટલા માટે કે આ એક મોન્યુમેન્ટ છે અને અનાર્થ તરીકે છોડી દેવામાં આવ્યું છે. એવું નથી કે માત્ર સરખેજના ઐતિહાસિક તળાવમાં જ પાણી નથી, પરંતુ ચાંદલોડિયા ખાતે આવેલા તળાવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ચાંદલોડિયાના તળાવ પણ ખાલીખમ છે. આ તળાવનો વિકાસ થાય અને પાણીનો સંગ્રહ થાય તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદરૂપ તળાવ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ હાલ તળાવમાં પાણી નથી એટલે ઘરમાં પણ લોકોને ગરમીનો સામનો કરવો પડે છે. અત્યારે ગરમીનો તાપમાન એટલું વધી રહ્યું છે કે ચારેકોર જનતા ત્રાહિમામ થઈ રહી છે. આપણે લોકોએ અને સરકારના મુક્કમ જે પણ અધિકારીઓ છે એમને પણ વૃક્ષારોપણ કરાવવું જોઈએ. અને આપણો આ ચાંદલોડિયા જે તળાવ છે એ ચાંદલોડિયા તળાવ પરિપક રૂપે એવી રીતે થાય કે આમાં પાણીનો સિંચય થાય, જેના કારણે કે તાપમાનમાં થોડીક ઠંડક અને નરમાઈ બને, જેથી અહીંયા લોકો આવે બેસે. અત્યારે કાળઝાળ ગરમીમાં એટલો પ્રકોપ છે કે લોકોને ત્રાહિમામ અને ત્રાહિમામ થઈ રહ્યું છે. અમદાવાદમાં અનેક તળાવો આવેલા છે અને અનેક તળાવોમાં એવા પણ તળાવો છે કે જ્યાં એક પણ ટીપું પાણી ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ચાંદોડિયા વિસ્તારમાં આવેલું તળાવ છે પણ મોટા વિસ્તારની
ફેરવાયેલું છે, પરંતુ ત્યાં નતળું પાણી જે છે અત્યારે જોવા મળી રહ્યું છે. પક્ષીઓ પણ ઉડી રહ્યા છે, પરંતુ પાણી નથી તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે ફરતે ફરી શકે, લોકો ગરમીમાં રાહત અનુભવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે, પરંતુ કાળઝાળ ગરમીમાં લોકો નદી કિનારે કે તળાવ કિનારે આવે પરંતુ ત્યાં પાણી ના હોય તો શું કરે તે પ્રકારની સ્થિતિ નિર્માણ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે. અને આ જ ચાંદોડિયા વિસ્તારનું તળાવ છે કે તે પણ પાણી વિના શૂનું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો શહેરના મોટા તળાવની જેમ રાણીપમાં પણ આવેલું તળાવ તંત્રની ઉદાસીનતાનો ભોગ બનેલું છે. ચાંદલોડી હોય, રાણીપ હોય કે પછી સરખેજ હોય, આ તમામ તળાવો ઉનાળાના સમયમાં બંજર મેદાન જેવા થઈ ગયા છે. અમદાવાદમાં આમ તો કોર્પોરેશન હસ્તક અંદાજિત 113 જેટલા અને કલેક્ટર હસ્તક 30 જેટલા તળાવો આવેલા છે, પરંતુ આ તળાવમાં ઘણા ખરા તળાવો ખાલીખમ છે. ઉનાળાના સમયમાં આ તળાવોમાં પાણી ભરવામાં આવે તો લોકોને ગરમીથી રાહત મળશે.